वर्तमान समय में कोरोना केसों वच्चे ताव शर्दी केसों में वधारो थई रह्यो छे। जे ग्राम्य विस्तारों में मांदगी खाटला घरे घरे जोवा मळी रह्या छे, जेना लीधे सरकारी अने खानगी दवाखानाओं में ओपीडी में वधारो थयो छे। तो आ तरफ लोगों में कोरोना महामारी भय पण छवायेलो छे अने भयना कारणे कोरोना नामनो कीड़ो लोकोना दिमाग में घुसी गयो छे। तेनी सीधी असर लोकोनी मानसिकता उपर थई रही छे, जेना कारणे कोरोना संक्रमित दर्दियों में वधारो थई रह्यो छे। जो कोरोना थी बचवू होय तो सौप्रथम मानसिक स्थिति सुधारवी जरूरी छे, અને જો માણસ માનસિક રીતે સ્વસ્થ હશે તો જ કોરોનામાં અડધી બાજી માણસ આપમેળે જીતી જશે। લોકોને માનસિક રીતે મજબૂત બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના લોકોમાં જાગૃતિ અને સેવાકીય કાર્ય કરી રહેલા માનવતા ગ્રુપ બાબર દ્વારા આજે શહેરમાં સકારાત્મક ઉર્જા ફેલાય તે માટે બાબરમાં બેનરો લગાવવામાં આવ્યા હતા। કોરોનાના દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવાના હેતુસર માનવતા ગ્રુપ બાબર દ્વારા એક નવી પહેલ શરૂ કરાઈ છે। માનવતા ગ્રુપ બાબર ટીમે જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘણા લોકો માનસિક રીતે ભાંગી પડે છે, સાથે જ તેઓને હિંમત માનસિક હુંફની ખૂબ જ જરૂર પડે છે। તેવા હેતુસર અમે ભાભરમાં બેનરોમાં શબ્દો વડે માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને એવા પ્રયત્નો કરી રહ્યા છીએ। જેમ કે હું જીતીશ કારણ કે હું આવી અનેક લડતો જીતી ચૂક્યો છું, આપને ટેકો દેવાની તાકાત રાખું છું, ભૂલતી નહીં ઓ મુસીબત, હું માણસ છું, હું પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છું, મને ઈશ્વરે શક્તિઓ પ્રદાન કરી છે, એમ થાકી હારી બેસું સેનો, જીતું નહીં તો હું માણસ સેનો, ચડે પડે તો એ લડે પણ હારે નહીં એ માણસની જાત, આવા અનેક મોટિવેશન સંદેશાઓ સાથેના બેનર ભાભરની સોસાયટીઓના ગેટ, સર્કલ, આઇસોલેશન વોર્ડમાં, સ્મશાન ભૂમિમાં, બસ, ધાર્મિક સ્થળો, હોસ્પિટલો સહિત વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા છે। આ બેનરો વાંચીને પણ લોકોનો મનોબળ મજબૂત બનશે એવો ગ્રુપને વિશ્વાસ છે। જોકે માનવતા ગ્રુપ ભાભર દ્વારા પોઝિટિવ વિચારોને ટાંકવામાં આવી રહ્યા છે। કોરોનાથી બચવા માટે સૌ પહેલા વેક્સિન, મજબૂત મનોબળ અને સકારાત્મક વિચારો હોવાનું ડોક્ટરો પણ કહે છે, તેથી આ સંદેશાઓ કંઈક અંશે પોઝિટિવ ઉર્જા ભરશે એવું કહી શકાય। કોરોનાની મહામારી વચ્ચે ભાભરના માનવતા ગ્રુપ દ્વારા ખૂબ સરાહનીય કામ થઈ રહ્યું છે, ઘણા બધા સરાહનીય કામ થાય છે સેવાના, પણ અત્યારે જે લોકોને પોઝિટિવ વિચાર આપવાનું કામ કરવાનું છે એ કામ કરી રહ્યા છે, તો જેની અંદર આ રીતે લોકોના મગજમાં પોઝિટિવ વિચાર આવે એવા પોસ્ટરો બનાવ્યા છે લગભગ 250 જેવા, અને રાત્રે પણ ગઈકાલ રાત્રે 2 વાગ્યા સુધી લગાવેલા। સવારે મને ફોન આવ્યો કે અમે રાત્રે 2 વાગ્યા સુધી લગાવ્યા હતા, તો મને પણ એવું થયું કે મને ફોન ના કરો, હું પણ આવી જાત। અને ખૂબ અત્યારે મહામારી ચાલી રહી છે ભાભરમાં, તો લોકોના મગજમાં પોઝિટિવ વિચારો આપશો તો મગજ દવાઈ પણ સારું થઈ જાય એવું મને લાગે છે। તો આ ખૂબ સરાહનીય કામગીરી છે માનવતા ગ્રુપની, અને આવા દરેક હોસ્પિટલે લગાવ્યા છે પોસ્ટરો। સરહદી તાલુકામાં માનવતા ગ્રુપ દ્વારા લોકજાગૃતિ અને અનેક સેવાકીય કાર્યો કરે છે। માનવતા ગ્રુપ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યારે પણ લોકોને જરૂરિયાત હોય ત્યારે ધાબળા, સ્વેટર, બાળકોને ટોપી અને અનેક વસ્તુ આપીએ છીએ। ઉનાળાની અંદર લોકોને પાણીની પરબો, ચકલી ઘર જેવા અનેક કાર્યો કરવામાં આવે છે, અને કોરોનાની વૈશ્વિક મહામારીમાં માનવતા ગ્રુપ દ્વારા પહેલી લહેરમાં પણ લોકોને રાશનની કીટો, ભોજન અને અનેક વ્યવસ્થાઓ કરવામાં આવે છે। બીજી લહેરમાં જોવા જઈએ તો આ ભયંકર લહેરમાં માનવતા ગ્રુપ દ્વારા જ્યારે પણ લોકોને પ્લાઝમા બ્લડ અને સાદા બ્લડની જરૂર પડે ત્યારે માનવતા ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે। બીજું કે અત્યારે લોકોમાં એક ભયનો માહોલ પેદા થયો છે, અને આ ભયના માહોલ દૂર કરવા માટે લોકોનામાં સકારાત્મક ઉર્જા પેદા થાય એ હેતુથી માનવતા ગ્રુપ દ્વારા ભાભર શહેરમાં અલગ અલગ વિસ્તારો, હોસ્પિટલો હોય, બસ સ્ટેન્ડ હોય, શમશાન ગૃહ હોય, સોસાયટીના નાકા, આમ તમામ વિસ્તારોમાં માનવતા ગ્રુપ દ્વારા જઈને આજે એક ઝુંબેશના રૂપે સમગ્ર શહેરમાં પોસ્ટર ઝુંબેશ લગાવવામાં આવી છે, અને તમામ વિસ્તારોમાં સકારાત્મક ઉર્જા પેદા કરતા સૂત્રો લગાવી